जय स्वामीनारायण। हूँ छू राकेश अने श्रीजी प्रसादम आपनुं स्वागत छे। आजे हूँ तमारी साथे शेर करीश फरसाण स्पेशल मसालानी रेसिपी। दिवाळी पर आपणे घणा बधा फरसाण बनावीए छीए, तेमां आपणे अलग अलग मसाला करता होईए छीए। त्यारे घणी वखत कोई जग्याए आपणे फरसाणमां खारું लागતું હોય છે, તો કોઈ જગ્યાએ આપણને ફરસાણમાં બહુ તીખું લાગતું હોય છે। તો આવું ના બને તેના માટે મેં બધા મસાલાઓને મિક્સ કરી એક ફરસાણ મસાલો બનાવ્યો છે। અને ફ્રેન્ડ્સ, આ ફરસાણ મસાલો મેં ફરસાણવાળા ભાઈ પાસેથી જ શીખેલો છે। એ લોકોનું આપણે જ્યારે પણ ફરસાણ લઈએ છીએ તેમાં એક બેલેન્સ ટેસ્ટ હોય છે, દરેક જગ્યાએ એક સરખો ટેસ્ટ મળતો હોય છે। તો ફ્રેન્ડ્સ, આ ફરસાણ મસાલો તમે ઘરે બનાવીને સ્ટોર કરી લો તો તમારા દિવાળીના બધા ફરસાણ એકદમ બેલેન્સ ટેસ્ટવાળા બનશે। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં આપ લોકોને એક રિક્વેસ્ટ છે, જો ચેનલ પર પહેલી વખત આવે તો આ લાલ કલરનું સબસ્ક્રાઈબર બટન દબાવી દો, બાજુમાં આવતા આ બેલ આઇકનને ક્લિક કરી દો અને ઉપર સૌથી પહેલું ઓપ્શન છે ઓલ નોટિફિકેશન, એને ક્લિક કરો। જો તમે આ ક્લિક કરશો તો તમને મારી દરેક નવા વિડીયો નોટિફિકેશન સમયસર મળતી રહેશે અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। સ્પેશિયલ ફરસાણ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારની અંદર 3 ટેબલસ્પૂન જેટલી આખી ખાંડ લઈશું। જો તમે દળેલી ખાંડ લેતા હોય તો તમારે 6 ટેબલસ્પૂન જેટલી લેવાની છે। હવે ખાંડને એડ કર્યા બાદ આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, ત્યારબાદ લઈશું 2 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો, તેની સાથે આપણે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી વઢિયારી, તેની સાથે આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું સંચળ, ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી હળદર, અને હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા કાળા મરી, તમે મરી પાવડર પણ લઈ શકો છો। હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને છેલ્લે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, તો અત્યારે હું 1 ટીસ્પૂન જેટલું લઉં છું। હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને બધા મસાલાને એકદમ ફાઇન પાવડરમાં ક્રશ કરી લઈશું। તો હવે આપણે ફરસાણ સ્પેશિયલ મસાલાને એકદમ ફાઇન પાવડરમાં ક્રશ કરી લીધો છે। હું તમને તેનું ટેક્સચર નજીકથી બતાવું એટલે તમને આઈડિયા આવી જાય કે તમારે કેવો ક્રશ કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પાવડર હોય એ રીતનો આપણે તેને ક્રશ કર્યો છે। હવે આ મસાલાને તમે કોઈપણ કાચની એરટાઇટ બરણીમાં લગભગ 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો, એમ જ તમે બહાર રાખશો તો એને કંઈ જ નહીં થાય, ફ્રીજમાં રાખવાની કંઈ જરૂર નથી। તો તમે જોઈ શકો છો કે આપણો ફરસાણ સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે, જેને મેં એક નાના બાઉલની અંદર લઈ લીધો છે। હવે આ ફરસાણ મસાલાને તમે કોઈપણ ફરસાણમાં યુઝ કરશો તો તમારે કોઈપણ એક્સ્ટ્રા મસાલા કરવાની જરૂર નહીં પડે, આમાં જ આપણે બધા મસાલા મિક્સ કરી લીધા છે જેનાથી બધા ફરસાણનો બેલેન્સ ટેસ્ટ આવશે। તો ફ્રેન્ડ્સ, આ દિવાળી પર તમે આ મસાલો સ્ટોર કરી લેજો, તમને ઘણા બધા ફરસાણની અંદર કામ આવશે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આજની આપણી આ ફરસાણ સ્પેશિયલ રેસીપી, ફરસાણ સ્પેશિયલ મસાલો। તો આને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો। હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ।